બિલ્ડિંગ અમે આવ્યા આનંદ્યો. અતુલ બેકરી છેલ્લા 3 વર્ષથી એટલે કે 2016થી એક અનોખો દિવસ મનાવી રહી છે, અતુલ્ય શક્તિ દિવસ. અતુલ્ય શક્તિ દિવસ શા માટે? જ્યારે એ દિવસ એવી તારીખે પસંદ કર્યો છે એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, આ દિવસ એટલા માટે પસંદ કર્યો છે કે જ્યારે આજે દેશ અને દુનિયામાં ભારતનું એક નામ, એક ડંકો વગાડ્યો છે જે પ્રધાનમંત્રીએ, એવા આપણા માનનીય પ્રધાનમંત્રીના કાર્યોને બિરદાવવા માટે એમના જન્મદિવસને એક અનોખી રીતે ઉજવીએ. 17 સપ્ટેમ્બર 2016 રોજ અતુલ્ય શક્તિ દિવસ એવી રીતે મનાવ્યો કે વર્લ્ડની ટોલેસ્ટ પિરામિડ, કે વિશ્વની સૌથી મોટી પિરામિડ કેક બનાવી 35,000 લોકોને સર્વ કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર 17 સપ્ટેમ્બર 2016 સ્થાન મળ્યું. ત્યારે આ કેક વનવાસી દીકરીઓ દ્વારા કપાઈ, દિવ્યાંગ બાળકો અને વનવાસી બાળકો સહિત 35,000 લોકોને સર્વ કરાઈ. ત્યારબાદ 2017માં 17 સપ્ટેમ્બર 2017 68 ફૂટ લાંબી અને 680 કિલોની કેક કાપી સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં કૈલાસ ખેર સાથેનો કાર્યક્રમ કર્યો, જ્યાં હજારોની સંખ્યામાં લોકોએ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસને માણ્યો, ઉજવ્યો. એ જ દિવસે 17 સપ્ટેમ્બરે અતુલ બેકરીએ દરેક આઉટલેટ પર જે પણ કસ્ટમર આવે અને એક પેસ્ટ્રી લે એની ઉપર એક પેસ્ટ્રી ફ્રી એવી સ્કીમ પણ મૂકી, અને અતુલ્ય શક્તિ દિવસ એ રીતે મનાવ્યો. ફરીથી જ્યારે 17 સપ્ટેમ્બર 2018 આવી રહી હોય, આ દિવસ ને ફરી એક વાર અતુલ બેકરી અને ટ્રુ મિરર ઇવેન્ટ ઉજવવા જઈ રહ્યા છે સાથે મળીને, ત્યારે આ દિવસને અનોખી રીતે અતુલ બેકરી અને ટ્રુ મિરરે ડિઝાઇન કર્યો છે કે 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય એવા, 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય એવા ભારતભરમાંથી લોકોને ભેગા કરી એમને બોલાવી એમનો જન્મદિવસ એક સ્થળે, એક સમયે અને એક દિવસે મનાવી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર ફરી પાછા અમે એટેમ્પ કરવા જઈ રહ્યા છે. આ દિવસ નો થીમ બેસ છે કે 50-50 લોકોના અલગ અલગ ગ્રુપ હશે. એમાં એક ગ્રુપ એવું હશે 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય અને જેના નામ નરેન્દ્ર હોય, એક ગ્રુપ એવું હશે, એક ગ્રુપ એવું હશે કે જે 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય અને દિવ્યાંગ હોય, એક ગ્રુપ એવું હશે કે જે 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય અને દીકરીઓ હોય, એક ગ્રુપ એવું હશે કે 17 સપ્ટેમ્બરે જન્મ્યા હોય અને વડીલો હોય, વૃદ્ધો હોય. એવી જ રીતે થીમ પેજ ઉપર અલગ અલગ પ્રકારના 20 ગ્રુપ 50-50 ની સંખ્યામાં અતુલ બેકરીનો અને ટ્રુ મિરરનો એવો ટાર્ગેટ હતો કે 500 લોકોનું રજીસ્ટ્રેશન થાય, પણ એ પાર કરીને 1,000 સુધી પહોંચવા આવ્યું છે. એટલે હવે અમારો ટાર્ગેટ બીજો સેટ થયો છે 1,001નો, કે મિનિમમ 1,001 લોકો એક સમયે એક જગ્યાએ
અને એક ટાઈમે આ કેક કાપશે. દરેકને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ કેક આપવામાં આવશે. 1000 લોકોને 1000 કેક આપવામાં આવશે. ત્યારબાદ આ દરેક ગ્રુપના એક એક નામ આપવામાં આવ્યા છે. એક્ઝામ્પલ, દીકરીઓનો ગ્રુપ છે તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓ જે છે એ યોજનાઓને અંતર્ગત નામ આપવામાં આવ્યા છે કે સુકન્યા યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી આવાસ યોજના, આવી વિવિધ પ્રકારની યોજનાઓ જે છે યોજનાઓને ગ્રુપના નામ આપ્યા છે. અને આ કાર્યક્રમ 17મી સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. સરસાણા કન્વેક્શન હોલ એટલે કે આપણું એક્ઝિબિશન સેન્ટર સુરતનું એ હોલમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ઘણા બધા સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમ સાથે જોડાઈ છે. ઘણી સ્કૂલો પરફોર્મ કરવાની છે અને સેલિબ્રેશનની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આવવાનું વાત કરી છે. એમનો કાર્યક્રમ બની રહ્યો છે તો એ પણ એક અમારા માટે અને સુરત માટે ખૂબ સારી વાત છે. આ કાર્યક્રમ હવે જ્યારે થશે ત્યારે માનનીય પ્રધાનમંત્રીજીનું મૂવી, જે 30 મિનિટનું મૂવી છે, એ પણ બતાવવાનું પ્લાન કર્યું છે. એની સાથે સાથે ત્યાં પ્રધાનમંત્રી શ્રીના કાર્યો જે કરેલા છે, જે એમની યોજનાઓ છે, એના થીમ બેઝ આખી આર્ટ ગેલેરી ઊભી કરશું. સેલ્ફી ઝોન ઊભા થશે અને ખૂબ લોકો સાથે જોડાય અને કાર્યક્રમ માણે એવો આ કાર્યક્રમ છે. આપ સૌ મીડિયા મિત્રોને પણ હાર્દિક નિમંત્રણ છે, આપ આવો, આપ જ અમારા કાર્યક્રમનું શોભા વધારી શકશો, આપ જ અમારા કાર્યક્રમને રંગ લાવી શકશો. અને આ પ્રેસ નોટ આજે આ પીસી બોલાવવામાં આવી એનું એક જ કારણ છે કે અતુલ્ય શક્તિ દિવસ પરંપરાગત રીતે છેલ્લા 3 વર્ષથી આ મનાવીએ છીએ અને આવતા વર્ષોમાં પણ મનાવતા રહીએ અને કંઈક ને કંઈક નવા કન્સેપ્ટ લાવી સુરતને, ગુજરાતને અને ભારતને કંઈક નવું મળે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે 221 લોકોનો નેધરલેન્ડનો રેકોર્ડ છે, 12 એપ્રિલ 2012 નો એ આપણે તોડવા જઈ રહ્યા છીએ. અને એને અમારો પ્લાન એવો છે કે 221 નહીં પણ 1221 નો કરે અને આ રેકોર્ડ આપણા ભારતના નામે, આપણા દેશના નામે, આપણા ગુજરાતના નામે, આપણા સુરતના નામે લાવીએ. વધુ તો અમને તમને આખી બધું બ્રીફિંગ આપી દીધું છે, છતાંય અમે તમને જે ઇન્વિટેશન કાર્ડ છે એની થીમ છે એ થીમ બધાને આપશે. અને આ કાર્યક્રમમાં ઘણા બધા ડિગ્નિટરીઓ પાર્ટ લે છે, ફક્ત ગુજરાત નહીં, રજિસ્ટ્રેશન માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આવા રાજ્યોના પણ રજિસ્ટ્રેશન થયા છે. અને લોકો ઉત્સાહથી માનનીય વડાપ્રધાનનો બર્થડે હોય મનાવતા હોય અને એ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર જે ઇવેન્ટને સ્થાન મળતું હોય આ કોન્સેપ્ટને માણવા માટે લોકો રાજ્યની બહારથી પણ આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે. જેઓની 17મી સપ્ટેમ્બર હોય આપના મીડિયા દ્વારા, આપના માધ્યમ દ્વારા જ્યારે આ પ્રેસ નોટ પણ પ્રિન્ટ કરવામાં આવે ત્યારે પણ એ લોકો રજિસ્ટ્રેશન, જે લોકોને જાણ નથી હોતી, જેમને ખબર છે એમનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે છે કે જેમના રિલેટિવનો જન્મ 17મી સપ્ટેમ્બરે છે, આવા લોકો ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ફક્ત એમાં જરૂરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ગાઈડલાઈન પ્રમાણે એમનો એક
પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ અમને અને એનું જન્મ પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ, આ ત્રણ પુરાવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે માન્ય રાખ્યા છે, જેમનું વિધિવત ત્યાં ચકાસણી થશે, જજની ટીમ બેઠી હશે અને ત્યારબાદ એમનું નંબરિંગ થાય અને એને અલગ અલગ ગ્રુપમાં જેવી રીતે વાત કરી એવી રીતે અલગ અલગ ગ્રુપની અંદર એમને બેસાડવામાં આવશે. અને ત્યારબાદ એ રેકોર્ડ એવો છે કે 5 મિનિટ સુધી એક જ સેલિબ્રેશન 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહે અને આ 5 મિનિટ સુધી કેક કટિંગ થાય અને સેલિબ્રેશન ચાલુ રહે, એક સાથે આટલા લોકો એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન મળે. અન્ય કંઈક ક્વેશ્ચન હોય તો આપ મિત્રો પૂછી શકો છો, બાકી અહીંથી તમને ઇન્વિટેશન કાર્ડ છે એ પણ તમને આપીએ છીએ.